વિદ્યાર્થી મિત્રો નમસ્કાર આજે આપણે ધોરણ છ વિજ્ઞાન એનો છઠ્ઠો ચેપ્ટર અને પહેલો ભાગ જોઈશું પાઠનું નામ છે આપણી આસપાસ થતા ફેરફારો ચેન્જીસ એરાઉન્ડ અસ તો વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનનો અર્થ જ એવો છે કે વિશિષ્ટ જ્ઞાન આપણી આસપાસ ઘણા બધા ફેરફારો થતા હોય છે સામાન્ય રીતે આપણે ક્યારેક એની નોંધ નથી લેતા ક્યારેક નોંધ લઈએ પણ છીએ પણ આજે આપણે ધ્યાનથી આપણા જીવનમાં આપણા જીવનકાળ દરમિયાન આપણે ઘણી બધી બાબતો એવી જોઈએ છીએ કે જે આમ દૈનિક જીવનમાં આપણને સામાન્ય લાગતી હોય છે પરંતુ એની અંદર કંઈક વિશિષ્ટ જ્ઞાન છુપાયેલું હોય છે તો આજે આ બાબતોની ચર્ચા કરશું આપણી આસપાસ કેટલાક ફેરફારો થાય છે તો મિત્રો હું એવા ફેરફારોની વાત કરવા છું કે આમ ઉદાહરણ તરીકે લેવા જઈએ તો એક ફળ લઈએ આપણે કેરીની વાત કરીએ ઉદાહરણ તરીકે તો શરૂઆતમાં જ્યારે આંબા ઉપર કેરી હોય નાની તેનો કલર લીલો હોય છે ને આપણને ખાઈએ ત્યારે થોડી ખાટી પણ લાગે પણ એ જ કેરી ધીમે ધીમે થોડા સમય પછી પાકી જાય છે ત્યારે એનો કલરમાં એટલે કે રંગમાં પરિવર્તન આવે છે અને સ્વાદમાં પણ પરિવર્તન આવે છે બાળકો એ જ પ્રમાણે દૂધ છે એને થોડોક લાંબો સમય સુધી ઘરમાં રહેવા દઈએ તો દૂધમાંથી ધીમે રહીને દહીં બની જાય છે દૂધ ફાટી જાય છે આ કેટલાક ફળો સડી જાય છે દાખલા તરીકે બરફની અંદર ફ્રીઝની અંદર બરફ મૂક્યો છે તો એ ઘન સ્વરૂપમાં હોય બરફ પણ એને જો બહાર ખુલ્લામાં રાખીએ છીએ તો થોડા વાર થોડા સમય પછી એ પીગળી જાય છે અને પ્રવાહી સ્વરૂપ બની જાય છે અને એ પ્રવાહીને જો ગરમ કરવામાં આવે તો પાછું વરાળમાં રૂપાંતર થઈ જાય છે તો બાળકો આવા ઘણા ફેરફારો આપણી આસપાસ થતા હોય છે એની પાછળ એક વિજ્ઞાન છુપાયેલું છે આજે આપણે નાની નાની પ્રવૃત્તિઓ દ્વારા આ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ હવે કલ્પના કરો કે જો તમને તમારી આસપાસ કોઈ પણ વસ્તુમાં ફેરફાર કરવા માટેની કોઈ જાદુઈ શક્તિ અચાનક પ્રાપ્ત થઈ જાય તો તો કેવી મજા પડી જાય એક રસપ્રદ વાત બની જાય ને આમ આપણને કોઈ કહે કે ચાલો આપણને એક તાકાત આવી ગઈ એક શક્તિ ઓચિંતાની આવી ગઈ કે આપણે કોઈપણ વસ્તુનો ફેરફાર કરીએ તો કલ્પના કરો તો અહીં ચિત્રમાં આપ્યું છે જોવો તો આવું થાય કેવી મજા પડી જાય તમને બધાને જો એક જો ભાઈ નું નાક લાંબુ થઈ ગયું કોઈ મેલ બનાવી દીધો કોઈ રાજા બની ગયો હે સરસ મજાના નવા નવા સપના જોવા લાગે તો તો તમે તો બહુ ઠેકડા મારો હે ને ચાલો આગળ જોઈએ એવી કઈ વસ્તુ છે જેને તમે બદલવા માગશો વિચારીએ હકીકતમાં બાળકો આપણી પાસે આવી કોઈ જાદુ શક્તિ હોતી નથી છતાં પણ આપણી આજુબાજુ આવેલી કેટલીક વસ્તુઓને આપણે બદલી શકીએ છીએ કદાચ ઘણી બધી વસ્તુઓને બદલી શકીએ શું તમે આવી વસ્તુઓની યાદી બનાવી શકો છો આ જ્યારે આપણે ફ્રી બેઠા હોય ત્યારે બીજી કંઈક તોફાન ધમાલ કરીએ એની સાથે સાથે એવું શું કરીએ અને આવું કંઈક નવો વિચાર કર્યો હોય તો અને એ પણ કોઈ જાદુ પ્રયોગ વગર તમે બદલી શકો કે કેમ આવો વિચાર કરવાનો જોઈએ ધીમે ધીમે આગળ આપણી આજુબાજુ ઘણા ફેરફારો પોતાની રીતે એની જાતે થતા હોય છે મેં તમને ઉદાહરણ આપ્યું કે ફળ પાકી જવું દૂધનું દહીં બની જવું એ એની જાતે થતાં હોય છે ખેતરમાં ખેતરની વાત કરીએ તો ખેતરમાં પાક સમયાંતરે બદલાતો રહે છે આપણે જ્યારે બીજ વાવવું હોય ખેતરમાં ત્યારે અલગ કલર હોય પછી એમાંથી નાનું નાનું છોડ બને ત્યારે એનો કલર અલગ હોય પછી મોટો થાય છોડ પછી એને ફૂલ આવે એના પરણો જે હોય પાન એના રંગ બદલાય ફળના રંગ બદલાય આમ એનો રંગ બદલાતો હોય પછી જ્યારે સુકાઈ જાય છે અને વનસ્પતિ પરથી આ પાંદડા ખરી પડે છે પછી પુષ્પો એટલે કે ફૂલો એ ખીલે અને કરમાય છે ત્યારે કોઈ ફેરફાર આપણને દેખાય હા ચોક્કસ એના કલરમાં જ ફેરફાર થાય એ જ રીતે બીજો પ્રશ્ન પૂછો છો શું કોઈ ફેરફાર આપણા શરીરમાં પણ થાય છે તો હા જો તમારા નખ વધે છે પછી તમે એને કાપી નાખો છો એ રીતે તમારા વાળ પણ વધે છે તમે વધીને લાંબા થાવ છો પહેલાં નાના હતા બાલભવનમાં પહેલાં બીજામાં ત્યારે કેવડા હતા અને અત્યારે કેવડા થયા છો તો આપણું શરીરની લંબાઈ પણ વધે છે આ બધું વધવાની સાથે તમારું વજન પણ વધે છે શું તમને અગાઉ એવો અનુભવ થયો છે કે તમારી આજુબાજુ પ્રત્યેક સમયે ઘણા બધા ફેરફાર થતા રહે છે બાળકો વિચારવા જેવો મુદ્દો છે અને ખરેખર ખૂબ વિચાર માગી લેવા આ ટોપિક છે આ દ્વારા આપણી કલ્પના શક્તિ ખીલવી જોઈએ મૂળ હેતુ આપણે કલ્પના શક્તિ ખીલવવાનો છે જોઈએ કેટલાક ફેરફારો એક સાથે જૂથમાં મૂકી શકાય આપણે વિવિધ પ્રકારના ફેરફારોને જૂથમાં કઈ રીતે મૂકી શકીએ તેમાં કદાચ જો કોઈ સમાનતા મળે તો આપણને આ વિચારવામાં સહાયતા મળે હવે એમાં વિવિધ પ્રશ્નો પૂછ્યા છે બાળકો જો શું પ્રશ્નો પૂછ્યો છે શું બધા જ ફેરફારોને હંમેશા ઉલટાવી શકાય કેન ઓલ ચેન્જ ઇઝ ઓલવેઝ બાય રિવર્સ્ડ જે ફેરફાર એને ઉલટાવી શકાય ખરા તો બાળકો આ એક એવો પ્રશ્ન છે કેટલાક ફેરફારો એવા છે કે જેને ઉલટાવી શકાતા નથી દાખલા તરીકે આપણે નાના હતા બાલભવનમાં હોઈએ તમે બાલભવનમાં હતા અત્યારે છઠ્ઠા ધોરણમાં આવી ગયા છો તો તમારી ઊંચાઈ વધી ગઈ હવે નાની થતી નથી પણ કેટલાક ફેરફાર એવા છે કે જે બદલી શકાય દાખલા તરીકે બરફ બરફનું પ્રવાહી બન્યું એને ગરમી આપો તો વધારે ગરમી આપો તો વરાળ થઈ આ વરાળને જો ભેગી કરવામાં આવે અને પાછી ઠંડી પાડવામાં આવે પાછું પાણી બને આ પાણીને પાછું ફ્રીજમાં મૂકો પાછો બરફ મળે એ જ પ્રમાણે દૂધમાંથી દહીં બની ગયું પણ દહીંમાંથી પાછું દૂધ બનતું નથી એટલે કેટલાક ફેરફારો એવા છે બાળકો બરાબર સમજો કે જે બદલી શકાય એટલે ઉલટાવી શકાય રિવર્સ કરી શકાય અને કેટલાક ફેરફારો એવા છે કે જે રિવર્સ કરી શકાતા નથી આપણે આ વસ્તુ આ પાઠમાં બરાબર સમજવાની છે સમજાય છે ને જો એ નાની નાની પ્રવૃત્તિ કરીએ તમે એક ફૂગ્ગો લ્યો હવે એને ફૂંક મારો અને ફૂલાવો અને પણ બહુ ફૂક નહીં મારતા ને ફૂટી જશે ફુગ્ગાનો આકાર તેમજ કદ બદલાઈ ગયું કે નહીં પહેલાં ફૂગ્ગો જ્યારે ફૂલાવેલો નતો ત્યારે એનો આકાર કેવો હતો એનું કદ કેવું હતું બરાબર તો ખિસ્સામાં સમય જતો તો હવે ફુગ્ગાને જ્યારે ફૂંક મારી અને ફૂલાવ્યો છે તો હવે ખિસ્સામાં સમાય ન સમાય કેમ કે એનું કદ વધી ગયો એનો આકાર વધી ગયો હવે પાછી એમાંથી હવા કાઢી નાખો તો પાછો મૂળ સ્વરૂપમાં આવી ગયો હા પાછો મૂળ સ્વરૂપમાં આવી ગયો તો આ પ્રવૃત્તિ આપણે ઉલટાવી શકીએ છીએ બીજી એક પ્રવૃત્તિ કરીએ આપણે એક કાગળનો ટુકડો લ્યો અને આ ઉપર આકૃતિમાં તમને આગળના પેજ ઉપર બતાવ્યું છે એનું વિમાન બનાવો બરાબર છે હવે આ કાગળનો ટુકડો રમકડાના વિમાનમાં પરિવર્તિત થઈ જશે વિમાન બની ગયું હવે કેટલાક સમય સુધી તમે હવામાં એને ઉડાડી શકો મજા આવે ત્યાં સુધી અને પછી પાછા એક થાકી જાવ એટલે કાગળને પાછો ખોલી નાખો તો પાછો મૂળ કાગળ બની ગયો તો આ ફેરફાર તમે ઉલટાવી શક્યા એટલે કે રિવર્સ કરી શક્યા છો આ જ રીતે ત્રીજી એક પ્રવૃત્તિ કરીએ લોટ આપણે જ્યારે ભાખરી અથવા રોટલી માટે લોટ બાંધીએ છીએ એવો એક પિંડો એટલે કે લુવો બનાવો લોટનો અને એનાથી રોટલી બનાવવાનો પ્રયત્ન કરો ઓકે તમને ખુશી તમે ખુશ થાવ એના આકારથી માનો કે રોટલી બનાવી પણ એ રોટલીનો આકાર બરાબર બનીનો નહીં એ તો મમ્મીને ફાવે કે બેનને ફાવે આપણને તો ફાવે નહીં શીખજો જ્યારે આ લોકડાઉનમાં હવે રોટલી જ્યારે તમે ગોળ ગોળ બનાવો છો ત્યારે બરાબર આકાર ન બનીનો હોય તો તમે શું કરો પાછો પીલો પાછો રોટલીનો લોટ ભેગો કરી નાખો તો પાછો એ લુવો બની ગયો બની ગયો ને એટલે એને પાછો મૂળ આકારમાં આપણે પરિવર્તિત કરી દીધો પણ રોટલીને પીણમાં પરિવર્તિત કરી શકો પરંતુ એને પાછો લોટમાં પરિવર્તિત કરી શકો તો ના પાછો લોટ તો ન જ બને એટલે કેટલાક પરિવર્તનો એવા છે કે જે ઉલટાવી શકાય કેટલાક ઉલટાવી શકાતા નથી તો આપણે આજે ત્રણ પ્રવૃત્તિઓ જોઈ એક તો પેલા ફુગ્ગાની તો ફુગ્ગાનો આકાર પાછો આવી ગયો કાગળનું વિમાન બનાવ્યું પાછો આપણે એને કાગળમાં હતો ને એવો ને એવો બનાવી દીધો લોટમાંથી ફરી પિંડો બનાવવાનો સંભવ છે તો ના લોટમાંથી ફરી પિંડો બન્યો પણ પિંડામાંથી પાછો લોટ બનતો નથી હા રોટલીનો આકાર રોટલીમાંથી પિંડ બને છે પણ રોટલી શેકી દીધી આપણે પછી પાછો એ પીલ્લું બની શકતો નથી તો આના પરથી તમે શું તારણ કાઢ્યું બાળકો આ ખૂબ વિચારવાનો પ્રશ્ન છે આ ત્રણેય પ્રવૃત્તિમાં એ સંભવ છે કે જે પદાર્થો દ્વારા પ્રવૃત્તિની શરૂઆત કરવામાં આવી હતી તે પદાર્થોને પુનઃ પ્રાપ્ત કરી શકાય છે એટલે કે એનો મૂળ આકારમાં કે કદમાં લાવી શકાય છે તો એનો અર્થ એ કે જે ફેરફારો આ પ્રવૃત્તિઓમાં આપણે જોયા તેનું પુનઃ એટલે ફરીથી પૂર્વ એટલે જૂની મૂળ સ્થિતિમાં લાવી શકાય છે ચાલો આ પ્રવૃત્તિઓ આપણે અલગ રીતથી કરીએ પાછા હવે બાળકો એક ચોથી પ્રવૃત્તિ જોઈએ એક જ ફૂગો લો અને તેનો ઉપયોગ પ્રવૃત્તિ એકમાં કર્યો હતો તેમ એને બરાબર ફૂલાવો હવે તેનું જે મોઢું હતું એને દોરીથી બાંધી દો તે ફુગાને તમારી અણીદાર પેન્સિલથી જરાક દબાવો તો શું થયું ફૂટી ગયો ઓકે બીજી પ્રવૃત્તિ એક એવી છે એક કાગળનો ટુકડો લઈ એનું વિમાન બનાવ્યું હવે વિમાનનું એક કાગળની અંદર એક આવું વિમાનનું એક ચિત્ર બનાવો અને તેને બહારથી રેખાથી કાપી નાખો કાપો એટલે આવું વિમાન છૂટું પડી જશે સમજો આ પ્રવૃત્તિ પછી આપણે જોઈએ છીએ આજ રીતે લોટના કણમાંથી એક લુઓ બનાવ્યો પીંડો અને તેને વેલણની મદદથી રોટલી બનાવો અને તવા પર શેકી નાખો જોજો બરાબર હવે આ ત્રણેય પ્રવૃત્તિનો વિચાર કરો પહેલી પ્રવૃત્તિમાં જોઈએ તો પ્રવૃત્તિ ચાર પાંચ અને છમાં ઉલટાવી શકાતા નથી હવે પેલો ફૂગ્ગો ફૂટી ગયો હવે એને ફરી ફૂંક માગવા તો નહીં ફૂલે કેમ કે ફૂટી ગયો છે એનો આકાર બદલાઈ ગયો છે હવે જે પેલું વિમાન આપણે કાપ્યું હતું કાગળમાંથી તો એમાંથી હવે કાગળ પાછો મૂળ સ્વરૂપમાં બની શકતો નથી હવે આમાંથી રોટલી બનાવી હતી શેકી નાખી હતી પછી પાછો આ લોટ બનતો નથી તો આ પ્રવૃત્તિને આપણે ઉલટાવી શકતા નથી દાખલા તરીકે તમે પેન્સિલ અને રબરનો ઉપયોગ કરો છો તેનો સતત ઉપયોગ કરવાથી શું થાય છે તેનો આકાર અને કદ બંને ઘટતા જાય છે ધીમે ધીમે પેન્સિલનાની થતી જાય છે રબર ઘસાતું જાય છે તો આ ફેરફારો ઉલટાવી શકાતા નથી જો તમે ગામડે કદાચ જોયું હોય કુંભારને પોત એનો જે ચાકડો એના ઉપર કામ કરતો માટી કામ કરતો જોયો હશે તે માટીના ઢગલાને વાસણોનો આકાર આપે છે માટલું બનાવે કુંજો બનાવે આ ફેરફારને ઉલટાવી શકાય છે હવે તે માટીના વાસણોને જ્યારે ભઠ્ઠીમાં શેકી નાખે છે પછી પાછી એની માટી બનાવી અઘરી પડે પછી બનતી નથી કાચું હોય ત્યાં સુધી બની શકે આમ કેટલાક ફેરફારો ઉલટાવી શકાય છે કેટલાક ઉલટાવી શકાતા નથી એના માટે સરસ મજાનું તમને અહીંયા એક કોષ્ટક આપ્યું છે બાળકો તો આ કોષ્ટક કોષ્ટકને આપણે બરાબર જોઈએ કે ફેરફારને ઉલટાવી શકાય છે અહીંયા પ્રશ્ન પૂછ તમારે લખવાના છે હા કે ના તો તમે નોટમાં આવું લખજો અને જો દાખલા તરીકે કાચા ઈંડામાંથી બાફેલું ઈંડું હવે ઈંડું બાફી નાખ્યું પછી એ બને તો નાજ ન ઉલટાવી શકાય ને ખીરામાંથી ઈડલી બનાવી પણ ઈડલીમાંથી પાછું ખીરું બને ન બને ભીના કપડામાંથી સુકાયેલા કપડાં હા ભીના કપડામાંથી સુકાડા સુકાયેલા કપડાં હોય ને પાછા એને પલાળો પાછા ભીના થઈ જાય તો એ ઉલટાવી શકાય ઊનના દોરામાંથી બનાવેલ સ્વેટર તો યસ સ્વેટરને પાછું તમે ખોલી નાખો તો ઊનના દોરા બનાવી શકાય ફેરફાર કરી શકાય અનાજમાંથી બનાવેલો લોટ તો લોટને પાછું અનાજમાં ફેરવી શકાતો નથી તો ન કરી શકાય ઠંડા દૂધમાંથી ગરમ દૂધ તો હા પાછું દૂધને ઠંડુ પડવા તો પાછું ઠંડુ થઈ જાય સીધી દોરીમાંથી ગૂંચવાયેલી દોરી હા એ દોરીને ખોલી નાખો તો પાછી સીધી દોરી થઈ જાય કળીમાંથી ફૂલ બની ગયું એટલે પુષ્પ બન્યું તો પુષ્પમાંથી પાછી કળી બનતી નથી દૂધમાંથી પનીર બન્યું પણ પનીરમાંથી દૂધ બનતું નથી ગાયના છાણમાંથી બાયોગેસ બની ગયો હવે ગેસમાંથી પાછું કંઈ ગાયનું છાણ બનતું નથી રબર બેન્ડ સામાન્ય કદનું હોય રબર બેન્ડ એટલે રિંગ એક આપણે એને તમે ખેંચો ને પાછો છોડી દો તો પાછી મૂળ સ્થિતિમાં આવી જાય તો આ બદલી શકાય પછી આઈસ્ક્રીમમાં પીગળેલો આઈસ્ક્રીમથીજેલો આઈસ્ક્રીમમાંથી જે આઈસ્ક્રીમ પીગળી ગયો હોય તો હા એને પાછો તમે ડીપ ફ્રીઝરમાં મૂકો તો પાછો આઈસ્ક્રીમ બની જાય એટલે આમાંથી કેટલાક ફેરફારો એવા છે કે જે ઉલટાવી શકાય છે કેટલાક ઉલટાવી શકાતા નથી તો બાળકો આજે આપણા આ પહેલા ભાગમાં આપણે આટલું જ જોવાનું છે તમે આખો પાઠ બરાબર વાંચજો બીજા ભાગમાં આગળની સરસ રસપ્રદ વાતો કરીશું ત્યાં સુધી આ એક કોષ્ટક તમને જે મેં સમજાવ્યું એ નોટબુક્સમાં લખજો અને આ ઉપરાંત તમે તમારી કલ્પના શક્તિ થોડીક કામે લગાડજો અને આવા બીજા આઠ દસ ફેરફારો મેં તમને સરવા વિડીયોની શરૂઆતમાં પણ વાત કરી હતી આવા ફેરફારો કે જેને ઉલટાવી શકાય અથવા ન ઉલટાવી શકાય આવા ફેરફારોની એક યાદી તમારી નોટબુકમાં બનાવજો બાળકો તમે વિચારશો તો પાઠમાં ખૂબ મજા પડશે આને જ વિજ્ઞાન કહેવાય વિજ્ઞાન એટલે વિશિષ્ટ ના તો આટલી પ્રવૃત્તિ તમે આજે હોમવર્કમાં કરી શકો છો જય શ્રી કૃષ્ણ બીજી બાબતોને બીજા ભાગમાં જોઈશું